ભાવનગરના એડવોકેટ પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે ભાવનગર શહેરના હુલુરિયા નજીક એડવોકેટને રાખીને રાખી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો પુષ્પરાજસિંહ જાડેજા નામના એડવોકેટ ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા એડવોકેટ પર હુમલો કરીને રોકડ રકમની લૂંટ કરવામાં આવી છે ઇજાગ્રસ્ત એડવોકેટને અત્યારે હાલ સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે એડવોકેટને માર મારવાની વાતને લઈને સર્ટી હોસ્પિટલ ખાતે તમામ એડવોકેટ દોડી આવ્યા છે ત્યારે હાલા બનાવને લઈને પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે મારું નામ મિત્ર શ્રી પુષ્પજીત છે હું કાળિયાબેડ મુકામે રહું છું હું વકીલતનો વ્યવસાય કરું છું આજે રોજ બે વાગે હું જ્યારે કોર્ટના કોર્ટના કોર્ટેથી જ્યારે મારા ઘરે જતો હતો રિસર્ચ દરમિયાન ત્યારે બે વાગે અલુરિયા ચોક પાસે એક અજાણ્યો માણસ મને મારી સામે આવેલો જેથી મને લાંબા ટૂંકા હાથ કરીને ચાલુ ગાડીએ કહેવા લાગેલો જેથી મેં કીધું કે ભાઈ શું થયું તો મને મને કીધું ગાડી સાઈડમાં રાખો જેથી મેં ગાડી સાઈડમાં રાખી અલુરિયા સર્કલે ત્યાં જઈને મને જેમ જેમ ફાવે તેમ કહેવા લાગ્યો જેમ તેમ કહેવાની ના પાડતા મારી આરે મારામારી કરેલી પોતાની સ્કૂટીમાંથી લોખંડનો પાઇપ કાઢેલો અને લોખંડના પાઇપથી મારી ઉપર હુમલો કરેલો તેથી બચાવમાં મેં મારો હાથ આડો જમણો હાથ આડો રાખેલો જેથી મને જમણા હાથ ઉપર વાગી ગયું મને મારી ઉપર ઢીકાપાટુનો મને માર માર્યો મારી ઉપર હુમલો કર્યો મારા શર્ટ બી ફાડી નાખ્યું મારું શર્ટનું ઉપલું ખીચું ફાડી નાખ્યું એમાં રહેલા પૈસા બી લઈ ગયો અને પાછળથી ફોન કરતાં બીજા બે અજાણ્યા ચાર લોકો બી આવેલા તે લોકો બી મારી મારામારી કરેલી અને બનાવ બનતા ઘણા જાજા લોકો ભેગા થઈ જતા હોય અમારા કોર્ટ બી બાજુમાં હોય જેથી વકીલ સાહેબો બી ભેગા થઈ જતા હોય છતાં બી આ પાંચ લોકોએ વકીલ મારો વકીલ સાહેબો ઉપર બી મારો કરેલો અને વકીલ સાહેબો વારે બી ઝઘડો કરેલો છે અને મારામારી મારી કરેલી છે આવી રીતનો બનાવ બનેલો છે પૈસા બે હજાર રૂપિયા હતા પાંચસો ની નોટો હતી ચાર શર્ટના ઉપરનું ખીચું ફાડીને લઈ ગયેલા છે